નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બહુ જ મહત્વનો મુદ્દો એવો કે જ્યારે વરસાદ આવતો હોય છે તેની પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પ્રી મોન્સૂનની કામગીરીની સાથે સાથે એમ કહેવાય કે જે 65,000 જેટલી જે કેચપીટ આવેલી છે, સૌથી પહેલાં તો તેને સાફસફાઈ કરીને ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો ન સામે આવે તેના માટે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. અને જે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય કે પછી અન્ય એવા વિસ્તાર હોય જેમાં કામગીરી બાદ પણ અત્યારે હાલ તો ક્યાંક પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવતી નથી, અને તેના કારણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સરાહનીય કામગીરી પણ અત્યારે હાલ તો જોવા મળતી હોય છે. મહત્વની વાત કહેવાય કે 2014નો અમદાવાદ અને 2024નો અમદાવાદ એમાં ઘણો મોટો ફરક જોવા મળતો હોય છે, પણ તેની સાથે સાથે ઘણા બધા ઉપલબ્ધ સાધનોના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અત્યારે હાલ તો અત્યાધુનિક થઈ ગયું છે અને ક્યાંક મહત્વની કામગીરી કરતું પણ જોવા મળી રહ્યું છે. પણ હજુ પણ ઘણી બધી જગ્યાએ જે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે તેના લઈને અત્યારે હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલું સજાગ છે, કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દેવાંગભાઈ દાણી, કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, અને સાથે સાથે જ શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે. જી, આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર દેવાંગભાઈ. સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગુ કે એક બાજુ જે રીતે આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, એક જાગૃત ચેરમેન છો, પ્રજાની વચ્ચે રહીને પ્રજાના તમામ પ્રશ્નો પણ તમે સાંભળતા હો છો, એમ કહેવાય ને કે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યાએ તમે ત્યાં ઉપસ્થિત થતા હો છો, ક્યાંક અલગ અલગ ચર્ચા વિચારણા પણ કરતા હો છો, પ્રજાના પ્રશ્નોને તરાલ સાંભળો પણ છો, પણ આ તમામ પ્રજાના પ્રશ્નોની સાથે સાથે ક્યાંક એમ કહેવાય ને કે અલગ અલગ એમ કહેવાય ને કે અલગ અલગ વિસ્તારમાં જાઓ છો પ્રી મોન્સૂનની બેઠકમાં, તેને લઈને ક્યાંક ચર્ચા વિચારણા પણ કરો છો, અને આ ચર્ચા વિચારણા બાદ કાર્ય અત્યારે તો કેવી રીતનું અત્યારે હાથ ધરવામાં આવતું હોય છે દેવાંગભાઈ? જી નમસ્કાર. એક તો પહેલા મેઘરાજાની પધરાવણી થઈ ચૂકી છે, ખૂબ જ આનંદની વાત છે. ઘણા સમય લાંબા સમયથી રાહ જોતા હતા. ગઈકાલે અમદાવાદમાં મેઘરાજાની પધરાવણી થઈ, અને જે ઉત્તર પશ્ચિમ ઝોન છે, અમદાવાદનો પશ્ચિમ જે વિસ્તાર છે, ત્યાં 6-7 ઇંચ જેટલો સરસ વરસાદ પણ પડ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી. એની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાનો હાલનો જે એરિયા છે 580 ચોરસ કિલોમીટર કરતા વધારે એરિયા છે, જેમાં નવા વિસ્તારો છે તેમાં ડેવલપિંગની કામગીરી હાલમાં ચાલી રહી છે. અને આપણે વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂનના ભાગરૂપે શોર્ટ ટર્મ પ્લાનિંગ, લોંગ ટર્મ પ્લાનિંગ હાલમાં ચાલી રહ્યું છે. જે અગર તળાવો આવેલા છે, તળાવોને ઊંડા કરી આજુબાજુના કેચમેન્ટ એરિયાનું પાણી આ તળાવોની અંદર લઈ જવામાં આવે છે. આ માટે લગભગ 63,000 કરતા વધારે કેચપીટો મહાનગરપાલિકાની અંદર ઉપલબ્ધ છે. આ કેચપીટોની સફાઈ પણ કરવામાં આવી હતી, સફાઈના 2 રાઉન્ડ પૂરા કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે પ્રથમ વરસાદ આવે ત્યારે પ્રથમ વરસાદની સાથે સાથે આ પાણી સાથે પ્લાસ્ટિક, અન્ય વેસ્ટ આ બધું કેચપીટ ઉપર જમા થતું હોય છે. અને જે આપણી કેચપીટની જે ડેપ્થ છે એ સામાન્ય રીતે 2 ઇંચ વરસાદ એ આપણે વાત કરીએ કે લેતી હોય છે, અને વધારે વરસાદ પડે તે વોટર લોગિંગ સ્વરૂપે જોવા મળે છે. પરંતુ વરસાદની ફ્રીક્વન્સી જ્યારે ઘટે ત્યારે બધું જ પાણી અડધા કલાકની અંદર, કલાકની અંદર તમામ પાણી ઉતરી જાય છે, અને નજીકના જે તળાવો છે એ તળાવોની અંદર આ પાણી જતું રહેતું હોય છે. પરિણામે જે ગ્રાઉન્ડ લેવલ છે નીચેના એ લેવલ પણ વધતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી રૂપે પૂર્વનો પટ્ટો હોય, પશ્ચિમનો પટ્ટો હોય, આ તમામ જગ્યાએ આ કામગીરી કરવામાં આવી છે. આપને જણાવતા આનંદ થાય કે પૂર્વના પટ્ટાની એક વર્ષો જૂની સમસ્યા હતી, ખારીકટ કેનાલ. આ ખારીકટ કેનાલ એ પૂર્વ વિસ્તારમાં જયારે વરસાદ આવે ત્યારે પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા હતા, તદુપરાંત ગટરના ગંદા પાણી પણ રહેતા હતા. પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠે લગભગ પૂર્વના પટ્ટાની અંદર 1200 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યો છે. એની 2-2.5 કિલોમીટર સુધીનું કામ નેટવર્ક પૂરું થયું છે. પરિણામે એના જે ઇનલેટ હતા
એ આ વખતે બધા જ ખોલી કાઢવામાં આવ્યા છે. પરિણામે ત્યાં આગળની પણ સમસ્યા હાલમાં મહદ અંશે સોલ્વ થતી જાય છે. તદ ઉપરાંત ભૂતકાળની અંદર વાત કરીએ કે હેલ્મેટ સર્કલ હોય, વારીના ચોક હોય, કેશવબાગ હોય, આ વિસ્તારોમાં ઘણા લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હતું. પરંતુ હેલ્મેટ સર્કલનું પાણી વસ્તાપુર લેક આરએમએસ તળાવની અંદર લઈ જવામાં આવ્યું, તો આ વખતે હેલ્મેટ સર્કલ ઉપર પણ આ પાણીનો પ્રવાહ ઓછો હતો અને વાહન વ્યવહાર ચાલુ હતો. મહાનગરપાલિકાની અંદર 19 જેટલા અંડરબ્રિજ આવેલા છે. કાલે 3 જ અંડરબ્રિજ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા. 7 ઇંચ વરસાદની અંદર મોટાભાગના અંડરબ્રિજ ચાલુ અવસ્થામાં હતા. આ મહાનગરપાલિકા અમદાવાદ જે રીતે વિસ્તરણ પામતું જાય છે, 580 ચોરસ કિલોમીટર એરિયામાં ત્યાં અનેક ડેવલપમેન્ટના કામો, કેચપીટ હોય, ડ્રેનેજ લાઈન હોય, તળાવોનું ડેવલપમેન્ટ હોય, મહાનગરપાલિકા દ્વારા સતત ચાલુ રહેતું હોય છે. નગરજનોને તકલીફ ના પડે એ માટે મહાનગરપાલિકા દ્વારા અનેક એક્શનો પ્રી મોન્સૂનના લેવામાં આવ્યા છે. જે રીતે પ્રી મોન્સૂનના અનેક એક્શન પ્લાન ઉપર અત્યારે તો કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ દેવાંગભાઈ, બીજો એક સવાલ આપને જ હું પૂછીશ. આપ તો છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે તો કોર્પોરેટર તરીકે પણ તમે કામ કરેલું છે, અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છો. 2014 અમદાવાદ અને 2024 અમદાવાદ, પાણીની સમસ્યા અત્યારના સમયમાં કેટલી છે અને અત્યાર સુધીમાં તેને નિવારવા માટે કેવા પ્રકારના મહત્વના ઉપાયો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે? આપને પહેલા પણ મેં વાત કરી કે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 150 જેટલા તળાવો આવેલા છે. આ તળાવો છે એની સાફ સફાઈ કરવામાં આવી, એને ઊંડા પણ કરવામાં આવ્યા છે. હાલ આજની તારીખે આ છેલ્લા રિપોર્ટ પ્રમાણે 75 તળાવ એવા છે કે જેમાં પશ્ચિમના પટ્ટાની અંદર જયારે વરસાદ પડ્યો આ પાણી આ તળાવોની અંદર જમા પણ થયું છે અને જમીનની અંદર આ પાણી ઉતરતા ગ્રાઉન્ડ લેવલ પણ તેના ઊંચા આવતા જાય છે. ભૂતકાળની અંદર હેલ્મેટ સર્કલ પર 48 કલાક પાણી રહેતું હતું, પણ આજે હેલ્મેટ સર્કલનું પાણી આટલા વરસાદની અંદર પણ હેલ્મેટ સર્કલ પરનું જંકશનનો ટ્રાફિક રોકાયો નથી. વારીનાથ હોય, આંબલી હોય, સીલજ હોય, ચેનપુર તળાવ હોય, આ તમામ જે તળાવો છે એને ડેવલપિંગની કામગીરી હાલમાં ચાલુ છે. આવનાર સમયગાળા દરમિયાન આ તમામ તળાવો ચોમાસું નહીં પણ ચોમાસાના ઋતુ પછી ઓક્ટોબર નવેમ્બર પછી પણ ત્યાં આગળ અમે એફટીપી પ્લાન્ટ નાખી ગટરના પાણીને ટ્રીટ કરી અત્યારની ટેકનોલોજી પ્રમાણે આ તળાવો ભરવાનું અમારું આયોજન છે, જેથી અમદાવાદ મહાનગરપાલિકાને વોટર ક્રેડિટનો પણ લાભ મળે. આ પશ્ચિમના પટ્ટાની વાત નથી કરતો, પૂર્વના પટ્ટાની અંદર ખારીકટ કેનાલનું મેં તમને દ્રષ્ટાંત આપ્યું, નરોડાથી શરૂ કરી નિકોલ થઈ ઓડલ થઈ અને નરોડા સુધી મણિનગર સુધી આ ખારીકટ કેનાલ ફેઝ 2 નું કામ પણ આવનાર સમયમાં અંદર શરૂ થવાનું છે. પરિણામે આજે ખારીકટ કેનાલના જો આપના માધ્યમથી પણ જો ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યાંના સ્થાનિકોના, તો ખારીકટ કેનાલ એમના માટે હાલ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. આપ શું કહેશો પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અત્યારે સામે આવી છે તેને લઈને? દાણી સાહેબ સાથે હું ઘણા અંશે સંમત થઈશ, કેમ કે આ વખતે વરસાદ પડ્યો છે, 4-5 ઇંચ જે રીતે વરસાદ પડ્યો છે એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો પાછી આની પહેલી પૂરી છે. અને જેનું કહેવાય ને કે આપણે બધી ધાર ગણીએ છીએ, સામેલા ધાર, મુશળધાર, અમરા ધાર કે ખાબક્યો વરસાદ, એ હજી બહાર છે. મારો પોઈન્ટ ત્યાં હોય છે, હું હંમેશા ચર્ચામાં એક જ વસ્તુ કહું છું કે આપણે નક્કી કર્યું છે, કદાચ જેએનયુઆરએમ ની કઈક રૂલ બુક છે કે કઈક સિસ્ટમ છે, આવું કઈક મારા જાણમાં છે, કદાચ ના પણ હોઈ શકે, પણ મોટે ભાગે આપણે આટલા વર્ષોથી ચર્ચા કરીએ છીએ એમાં પદાધિકારીઓમાંથી કે સત્તા પક્ષમાંથી કે વિપક્ષમાંથી પણ એમ કહેતા હોય છે કે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો આપણે એને એને સમાવી લેવા માટે સક્ષમ આપણી પાસે પેલું વરસાદી ગટરનું આખું નેટવર્ક ઉભેલું છે. ભાઈ, મારો પોઈન્ટ ત્યાં છે કે અત્યારે એવું છે કે વરસાદની એક આખી પેટર્ન બદલાઈ ગઈ છે. જેને કહેવાય ને કે એક સામતો 1 કલાકની અંદર 3-4-5 ઇંચ વરસાદ પડી જતો હોય છે. એટલે પેલી જે આપણે રૂલ બુક બનાવી હોય કે એવું કઈક છે, એની અંદર આપણે ક્યાંક કઈક ફેરફાર કરવાની જરૂર ઉભી થઈ છે કે 1 કલાકની અંદર 1 ઇંચ નહીં, 1 કલાકની અંદર 4-5 ઇંચ પડે. ચોક્કસ હું માનું છું કે ભાઈ એ પછી વરસાદ જતો રહે પછી એ આખું નેટવર્ક જે વરસાદી ગટરનું છે એ ખાલી જ પડ્યું રહેવાનું છે, પણ એ ખાલી રાખવું પણ જરૂરી છે. આપણે કુદરતની સામે લડી અને આપણે માનવ જાતિએ આ વિકાસ કર્યો છે તો એને આપણે ખાલી રાખવું જરૂરી છે. આપણે જે રીતે જઈ રહ્યા છીએ, જેમ કે અત્યારે એવું થાય છે કે વરસાદ પડે એટલે લોકોમાં એક પેનિકની સિચ્યુએશન થઈ જાય છે કે એક પહેલી વસ્તુ એ છે કે વોટર લેગિંગ પુષ્કળ જોવા મળે
અને બીજું ટ્રાફિક જામ, અને એમાં બધાના વેહિકલ બંધ થતા આપણને જોવા મળતા હોય છે, અને પછી વિડીયો ના તો બધું આપણે જોતા જોઈએ છીએ. એટલે હું એવું માનું છું કે નગરજનોને વરસાદને મારવાની તક મળે ને એ પ્રકારનું આપણે કંઈક આયોજન કરીએ કે વરસાદ પડ્યો ભલે તમે તમારે કઈ વાંધો નહીં, પાણી એની રીતે ઉતરી જશે અને આપણે સરસ રીતે આપણા ઘરે પાછા પહોંચી જઈશું. એટલે આ પ્રકારની હૈયાધારણ નગરજનોને જોઈએ છે. સાહેબે તળાવોની વાત કરી, ખૂબ સારી વાત છે. હું દાણી સાહેબ ખાસા મારાથી ઉંમરમાં મોટા છે અને અમદાવાદ એમણે પણ મારી જેમ જ જોયેલું હશે. હું અત્યારે અમદાવાદ શહેરમાં જન્મી ઉછરીને મોટો થયેલો છું, તો મને એમ થાય કે લખુડી તળાવડી હતી, મારી જાણમાં છે હતી અને અત્યારે હતી જ થઈ ગઈ છે, ભૂતકાળ થઈ ગઈ છે. તો એક સજેશન એવું આપવાનું મન થાય કે આવી જે હતી તળાવડી થઈ ગઈ છે, ભૂતકાળ થઈ ગઈ છે એ તળાવડી, પણ કુદરતની પાસે એ જગ્યામાંથી પાણી શોષવાની હજી જગ્યાઓ બચેલી છે, તો મ્યુનિસિપાલિટી દ્વારા એ જ્યાં તળાવડીઓ ભૂતકાળમાં હતી, આ લખુડી તળાવડી જેવી અમદાવાદ લગભગ 150 તળાવડી અમદાવાદ ગણી ગયું છે કે જ્યાં અત્યારે વસાહતો થઈ ગઈ છે કે જ્યાં કદાચ 150 થી વધારે હોઈ શકે એવું પણ બની શકે, તો એવી જગ્યાએ આપણે પર્કોલેટિંગ વેલ પ્રોપર બનાવીએ, બહુ મોટી મોટી સાઈઝના બનાવી બનાવી અને ત્યાં વાળીને એ પાણી, કેમ કે એ જમીન કુદરતી રીતે વર્ષોથી સૈકાઓથી પાણી ચૂસવા પાણી શોષવા માટે એ જમીન તૈયાર છે. નીચે આપણે પાયા નાખ્યા છે તો 20 ફૂટ 25 ફૂટ 30 ફૂટ નાખ્યા છે, જ્યારે પાણી કુદરતે શોષ્યું છે, ઘણા મોટા મોટા પાયે શોષેલું છે. તો એક સજેશન દાણી સાહેબને ત્યાં છે કે જે જૂની તળાવડીઓ હતી દક્ષા ઉપર હશે અત્યારે કદાચ ક્યાંક કોઈ જગ્યાએ, પણ એનું અસ્તિત્વ અત્યારે નથી, એવી બધી જગ્યાએ જો આપણે પર્કોલેટિંગ વેલ કરીએ અને નેચરલ ટ્રોગો. જે બિલકુલ અત્યારે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આપણે પર્કોલેટિંગ વેલની અત્યારે વાત કરવામાં આવતી હોય તે પણ અત્યારે તો યોગ્ય બનાવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી જે કોઈ કામગીરી કરવામાં આવી છે તેને લઈને તો આપણે ચર્ચા કરીએ છીએ. પણ દેવાંગભાઈ એક બહુ જ મહત્વનો પ્રશ્ન કે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય, ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ તો પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે અને ક્યાંક પાણી, ચલો પહેલાં વરસાદ પડતો હોય છે, 4 કે 5 ઇંચ જેટલો વરસાદ પડે અને ત્યારબાદ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળતી હોય, કે પછી 7 કે 8 ઇંચ વરસાદ પડતો હોય ત્યારે પણ પાણી ભરાવાની સમસ્યા હોય, તો તેમાં પાણીના નિકાલ માટે અત્યારે તો કેવા પ્રકારના સાધનો છે? અને સાથે એક વસ્તુ આમાં હું એડ કરવા માંગીશ દેવાંગભાઈ કે જ્યારે અત્યારે અત્યાધુનિક સાધનો અને લેટેસ્ટ મશીનરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે અત્યારે કેવા પ્રકારની છે? આપણે વાત કરું તો જે તળાવો છે એને ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ હોય, તદ ઉપરાંત પર્કોલેટિંગ વેલ. આપ સૈસવભાઈ જે હમણાં વાત કરી કે પર્કોલેટિંગ વેલ થી જમીનની અંદર જ આ પાણી ઉતારી દેવામાં આવે, તો મહાનગરની અંદર અમુક જગ્યાએ પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવ્યા છે. આ વખતે આપણે ભૂતકાળમાં સાંભળ્યું હશે તો આપણી જે જૂની પદ્ધતિ હતી ખંભાથી કુવા એકદમ ચીપ, આપણે વાત કરીએ કે ખૂબ જ ઓછી કિંમતની અંદર અને ઘણું બધું પાણી આ ખંભાથી કુવા લઈ લેતા હોય છે, તો અમુક જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા આ ખંભાથી કુવા પણ બનાવવામાં આવ્યા છે. પરિણામે માણિકબાગ એરિયા હોય અમુક એરિયાની અંદર આ ખંભાથી કુવાની અંદર પાણી શોષાઈ ગયું છે, નીકળી ગયું છે. તદ ઉપરાંત આવનાર સમયગાળા દરમિયાન જે બીયુ આપતી વખતે પર્કોલેટિંગ વેલ બનાવવા ફરજિયાત છે દરેક ડેવલપરે, એનું નિયમિત ચેકિંગ થાય, પરિણામે સોસાયટીનું પાણી સોસાયટીમાં જ રહે અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા આ પાણી એમના ટાંકાની અંદર જ જમા થાય, એ બાબત ઉપર આવનાર સમયગાળા દરમિયાન અમે ચોક્કસ ભાર આપવામાં આવે છે. પરિણામે સોસાયટીનું પાણી છે એ રોડ ઉપર આવે નહીં, એ માટેનું ચોક્કસ આયોજન થાય. તદ ઉપરાંત જ્યાં આગળ વોટર લોગિંગ છે કે કોઈ સોસાયટીમાંથી પ્રશ્ન આવે છે, તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વરુણ પંપ પણ છે કે ખૂબ જ ઝડપથી જે આ પાણી છે એને ડી વોટરિંગ કરી અથવા તો એ જગ્યાએ વાત કરી કે વરુણ પંપની મદદથી પાણી બહાર ફેંકી દેવામાં આવે છે. આમ મહાનગરપાલિકા દ્વારા અનેક સાધનો છે એનો ઉપયોગ કરી અને મુખ્ય રસ્તા ઉપરથી આ પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે. એના માટેના જે પગલા ભરવા પડે એ માટે અમે તૈયાર છે. દરેક કેચીપીટ ઉપર વરસાદી પાણી સાથે કચરો આવે તો આના માટેનું આયોજન કર્યું છે કે ત્યાં આગળ કોર્પોરેશનનો કર્મચારી એ પોતે હાજર રહે, કેચપીટો નિયમિત સમયસર ખોલી કાઢે, પરિણામે એ પાણી કેચપીટના માધ્યમથી એ તળાવની અંદર પહોંચી જાય
અને વોટર લોગિંગ ઓછું થાય એ માટેનો સંપૂર્ણ પ્રયત્ન મહાનગરપાલિકા દ્વારા આ વખતે પણ કરવામાં આવ્યા છે. દેવાંગભાઈ, એક બહુ મહત્વનો તમે પણ વાત કહી કે જ્યારે આપણે કેશબીટની વાત કરીએ અને પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ સૌથી પહેલાં કેશબીટની સાફસફાઈ હાથ ધરવામાં આવતી હોય છે, જ્યારે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે પણ સૌથી પહેલાં કેશબીટને ખોલી દેવામાં આવતી હોય છે તેવી પણ બાબત સામે આવે છે. પણ જ્યારે 63,000 કરતાં વધારે અત્યારે કેશબીટ અમદાવાદમાં અત્યારે આવી રહી છે, પરંતુ જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, કેશબીટની સાફસફાઈ પણ થઈ જતી હોય છે અને ત્યારબાદ પણ ક્યાંક કચરો ભરાવાની જે બાબત સામે આવતી હોય છે, એમાં ક્યાંક એવું પણ તરાલ સામે આવે છે કે તેમાં ક્યાંક જાહેર જનતા એટલે કે નાગરિકો પણ જવાબદાર હોય છે કે કચરો તરાલ તો જે ફેંકતા હોય છે ને તે પ્રમાણે ક્યાંક કચરો ભરાઈ પણ રહેતો હોય છે. તેના માટે પણ એક જાગૃતિ અતરાલ તો બહુ જરૂરી છે. તેના માટે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે? માય સિટી માય પ્રાઇડ, કે આપણું શહેર એ આપણા માટે ગૌરવ છે. દરેક બાબતની અંદર નગરજનોની અંદર આ ભાવ જાગે કે ભાઈ મારે કચરો કોઈ જગ્યાએ નખાય નહીં, કચરા પેટીમાં જ નખાય, ડસ્ટબીનો આપણે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, ઘરે ઘરે હોય અને મુખ્ય રોડ પર પણ મૂકવામાં આવ્યા છે, તો એની અંદર જો નાખવામાં આવે તો આ પ્લાસ્ટિકની બોટલ અથવા તો પ્લાસ્ટિક તણાઈને કેશપીટ ઉપર આવે નહીં, જામ થાય નહીં. છતાં પણ અમે આ વખતે કોર્પોરેશન દ્વારા ત્યાં આગળ કર્મચારી મૂકવામાં આવનાર છે, પરિણામે જો કચરો જમા થાય અને પાણી લે નહીં તો એ તરત જ એ કચરો દૂર કરે અને કેશપીટમાંથી સરળતાથી આપણે વાત કરીએ એ પાણી અંદર ઉતરે અને સીધે સીધું આ પાણી તળાવોની અંદર જાય, જેથી મહાનગરનું જે ગ્રાઉન્ડ વોટર લેવલ છે એ પણ વધારો થાય, એ માટેના પ્રયત્નો ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. આપને જણાવતા આનંદ થાય કે જે 19 જેટલા અંડરબ્રિજ છે એમાં આ વખતે ગઈકાલે જયારે વરસાદ પડ્યો ત્યારે મીઠાકરી આપણે અકબરનગર અંડરપાસ અમારે થોડા કલાક માટે જ બંધ કરવો પડ્યો હતો, ત્યાં આગળ પણ પંપોની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી અંડરપાસો પણ મોટે ભાગે ચાલુ રહે એ માટેનું સંપૂર્ણ આયોજન પણ કરવામાં આવ્યું છે. તદ ઉપરાંત અમારા જે એસટીપી પ્લાન્ટ આવેલા છે અમદાવાદ મહાનગરના ડ્રેનેજના, એ ડ્રેનેજના પંપ માટે પણ ડબલ સ્ક્રીન અમે રાખ્યા છે. એક સ્ક્રીનમાં જો કચરો જમા થાય તો તરત જ એને ઓપરેટ બંધ કરી બીજી સ્ક્રીનમાંથી એ પાણી ડાયવર્ટ કરવામાં આવે, એટલે ઝડપથી એફટીપી પ્લાન્ટ પણ એ પાણી ઝડપથી વહન કરી શકે એ માટેનું આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ એક પ્રશ્ન આપણે પણ કે જ્યારે કેશબીટની વાત થતી હોય, સાફસફાઈની બાબત જોવા મળતી હોય, પણ ક્યાંક જાહેર જનતા પણ આમાં થોડી ઘણી જવાબદાર તો અત્યારે જોવા મળતી હોય છે. જાગૃતતા માટે દેવાંગભાઈ બહુ સારું એવું કહ્યું કે માય સિટી માય પ્રાઇડ અત્યારે તો જોવા મળતું કેમ્પેન હાથ ધરવામાં આવ્યું, જાગૃતતા પણ ફેલાવવા આવી, પણ ક્યાંક જાગૃત અત્યારે જાહેર જનતા થતી નથી. જનતાને છે ને આપણે હંમેશા હું કહું છું કે ભય ભી પ્રીત નહીં ઘુસાઈ, એટલે આજે કેશપીટ ઉપર જે જમા થતો રસ્તો છે ને, જે બધો જે કઈ કચરો છે ને રસ્તા ઉપરના ઉભા રહેલા લારી ગલ્લા દ્વારા થતો હોય ને એવું વધારે પડતું મારી સમજમાં આવે છે. કેમ કે શાકવાળા જે કચરો ફેંકીને જતા હોય છે કે લારી ગલ્લા ઉપર જે ખાણી પીણીના સ્ટોલો ઉપર છે ત્યાંથી પેલી ડિસ્પોઝેબલ પ્લેટ છે, ડિસ્પોઝેબલ કપ્સ છે, આ બધું ત્યાંથી ત્યાં આવે છે. એટલે બહુ થોડા સમય માટે પણ ઘણા સમય પહેલા અમદાવાદ એકદમ ચોખ્ખું ચણાક કરી નાખવામાં આવ્યું હતું અને લારી ગલ્લા વાળા ઉપર જોરદાર રીતે દંડ ફેરવા દંડ કરાવી અને બધી જગ્યાએ એથી એમ કે કોઈ જેની લારી પાસેથી પકડાવી હોય ગયો કામથી એની પાસેથી 1,000, 2,000, 500 કે પ્રમાણે દંડ લેવામાં આવતા હતા. મને લાગે છે કે મ્યુનિસિપાલિટીએ ચોમાસાના મોન્સૂન કામગીરીની સાથે સાથે આ પણ જો ચાલુ કરશે ને તો જરાક આપણી પબ્લિકથી ઠેકાણે આવશે, કેમ કે એ સિવાય ઠેકાણે નહીં આવે. એટલે ક્યાંક ક્યાંક પ્રજાનો પણ વાંક હોય છે ને, તો પ્રજાનાથી જે કઈ જે એવો તબક્કો છે કે એને તમે દંડિત કરો છો તો પછી સામે રિસ્પોન્સ મળતો હોય છે. મારે એક સાહેબને એક બીજું મારું એક મને જાણવાની ઈચ્છા કરી કે આજે બગીચા કાતું છે, ઝાડ ટ્રીમિંગ કરી નાખે છે અને છતાંય ઘણા બધા ઝાડ એવા છે કે મોટા થયા ઘટાટોપ થયેલા ઝાડ છે ને એ અત્યારે પહેલા વરસાદમાં પડી ગયા. એટલે કંઈક આ ટ્રીમિંગ માટેના કોઈ ધારાધોરણ કે કશું ખરું, કેમ કે એક ઝાડ મોટું કરતા લગભગ 15-20 વર્ષ થતા હોય છે અને 15-20 વર્ષનું ઝાડ તમે ટ્રીમ કરી નાખો ને આખે આખું કેમ મોડું નથી કરી નાખતા, તો પણ એ પાછું 1-1.5 વર્ષમાં સરસ મજાનું ઘટાટોપ થઈ જતું હોય છે અને એ ઝાડ મોટું કરવામાં 15 વર્ષ લાગી જતા હોય છે. એટલે ઉછરેલા ઝાડનો જયારે લોસ આવે છે એને બહુ મોટો લોસ હું માનું છું. તો એના માટેની કઈક પ્રોપર નીતિ કે એવું કઈક થઈ જાય કે જેથી કરી
રીતે આપણે જેઠ મહિનો બેઠો છે તો એ જેઠ મહિનો બેસે એ ભેગા આપણે ટ્રીમિંગ કરવાના મોટા ઝાડ, આપણને થડિયાની સાઈઝ ઉપરથી ખબર પડી જાય કે થડિયું થડ જેટલું મોટું વાઇડન છે તો એને વ્યાસ જેટલો વધારે છે તો એના ઉપરથી ખબર પડે કે આ ઝાડ ઉપર જોખમ વધારે છે, તો એવા ઝાડને કમ્પ્લીટ કેમ બોડા ના કરવા પડે, એ રસ્તા ઉપર પડી જાય અને કમ્પ્લીટલી આપણને લોસ મળે, એના કરતા એને ટ્રીમિંગ કરી નાખી અને એની ઉપરથી પછી ભલે ડાળી ફૂટતી ફરી, કુદરત એનું કામ કરવાની છે. તો આવું બધું આવું કંઈક રચનાત્મક મ્યુનિસિપાલિટી તરફથી થાય તો મને લાગે છે કે આપણને એ ક્ષેત્ર પણ ફાયદો થશે અને જે કેચફીટ ઉપર કચરો જમા થાય છે એમાં એ ઝાડના ડાળા પાન તૂટેલા હોય છે એ પણ ઘણો મોટો ફાળો આપતો હોય છે. તો એક મારા તરફથી એક આ સજેશન છે. અને બીજી એવું છે સમય છે કે માગું છું દેવાંગભાઈના કંઈક કહેવું છે. જી દેવાંગભાઈ. જે સૌસવે ખૂબ જ સારી વાત કરી કે ઝાડના ટ્રીમિંગ બાબતે કે વધારે જો ઝાડ નમી જાય તેનું ટ્રીમિંગ અથવા તો ચોક્કસ સમય ટ્રીમિંગ કરવું છે. મહાનગરપાલિકા ટ્રીમિંગની કાર્યવાહી કરતી રહેતી હોય છે, જે ઝાડ નમ્યા હોય એની પબ્લિક તરફથી પણ અમને કમ્પ્લેન મળતી હોય છે તો તરત જ એનું નિરાકરણ લાવતા હોય છે. પરંતુ જ્યારે મહાનગરની અંદર અત્યારે આપણે મિશન મિલિયન 30 લાખ વૃક્ષો વાવવા માટે જઈ રહ્યા છે, ભૂતકાળની અંદર કોરોના કાળમાં આપણને ઓક્સિજનની ખ્યાલ આવ્યો, ઓક્સિજનની માત્રા ઓછી હોય તો શું પરિસ્થિતિ થાય છે, અત્યારે ક્લાઇમેટ ચેન્જની અંદર જોઈએ તો આજે જૂન મહિનો પૂરો થવાનો અને વરસાદ આવ્યો, ભૂતકાળની અંદર 10 જૂને ચોમાસું બેસી જતું હતું તો ક્લાઇમેટ ચેન્જનો પણ અત્યારે આપણને અનુભવ થવા જઈ રહ્યો છે. પરિણામે જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય બરાબર તો અનેક પ્રશ્નો ઉભા થાય છે. પરિણામે આપણે વાત કરીએ કે બને તેટલા વૃક્ષો જો એની આપણે વાત કરીએ કે નમ્યા ના હોય તો એને આપણે ટ્રીમિંગ ના કરીએ તો એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, જે ભૂતકાળની અંદર અનેક સમસ્યા ઓક્સિજનના કારણે કોરોના કાળ દરમિયાન થઈ હતી. એટલા માટે અમે જરૂરિયાત પ્રમાણે જે ઝાડ નમે એનું ટ્રીમિંગ કરીએ, એ બાજુનો ભાર ઓછો કરીએ અને પરિણામે આપણે વાત કરીએ કે ઝાડને પણ બચાવીએ જેથી આપણને વરસાદ લાવવામાં પણ મદદ કરશે, તદુપરાંત વાતાવરણમાં આપણને શુદ્ધ ઓક્સિજન આપશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શોષે લઈ લેશે. દિવસે દિવસે જે રીતે આપણે વાત કરીએ કે તમામ કાર તમામ ઘરોની અંદર એર કન્ડિશનની જે માત્રા વધતી જાય છે, ક્લાઇમેટ ચેન્જ ગરમી વધતી જાય છે તો વૃક્ષોનું હોવું પણ આપણા માટે એટલું જ જરૂરી છે. એક બહુ જ મહત્વનો પ્રશ્ન આપણે પૂછવા માંગુ છું કે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ ને તો અમદાવાદમાં ક્યાંક આશ્રમ રોડ હોય કે પછી સીજી રોડ હોય ત્યાં ક્યાંક પાણી ભરાતું નથી, ક્યાંક એઝ એ હવે પર ભરાય છે પણ થોડું ઓછું અત્યારે હાલ તો જે ભરાતું હોય છે, પણ જ્યારે આપણે અમદાવાદની વૈભવી ઓળખ તરીકે ઓળખાતો સિંધુ ભવન રોડની વાત કરીએ, સિંધુ ભવન રોડ ઉપર અત્યારે હાલ તો પાણી ભરાવાની ઘટના સૌથી મોટી સમસ્યા હોય છે, છેલ્લા ઘણા વર્ષથી આ પ્રકારની સમસ્યા સામે આવતી જ હોય છે. તમે પણ જાણો છો કે ના અમારી જે જીડીપીએલની ઓફિસ છે તે પણ અત્યારે સિંધુ ભવન ખાતે છે, અમારે પણ પહેલો વરસાદ જ્યારે પણ પડે તો ત્યારે અમારે એમ જ કહેવું પડે ભાઈ તું સિંધુ ભવન જતો રહે તો અત્યારે ત્યાં તમને છે ને પાણી ભરાવાના અત્યારે તમને એમ કહેવાય ને કે ના દ્રશ્યો મળી પણ જશે. એટલે કે જ્યારે આપણે સિંધુ ભવનની જ વાત કરીએ તો સિંધુ ભવનમાં આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય છે તો તેનો ઉકેલ શું, સાથે સાથે અમદાવાદના જે જૂના વિસ્તારો હતા તેમાં સ્ટુડિયોની મુલાકાતે લઈ ચૂક્યો છું બરાબર. ભૂતકાળની અંદર એ રોડનું જ્યારે નિર્માણ ચાલતું હતું ત્યારે પણ મારે સ્ટુડિયો પર આવવાનું થયું હતું. આપણે આશ્રમ રોડની વાત કરી, સીજી રોડ કરી, આશ્રમ રોડ છે સાબરમતી નદીથી બિલકુલ નજીક આવેલો એરિયા છે, એ જ રીતે સીજી રોડ છે એની કનેક્ટિવિટીમાં છે, અહીં આગળ જે વરસાદ પડે સીધે સીધું નદીના પટની અંદર જતું રહેતું હોય છે. સિંધુ ભવન છે એ વરસાદી પાણી અમારે આરએમએસ મહિલા તળાવની અંદર આપણે વાત કરીએ કે મહિલા તળાવ જે બોડકદેવમાં આવેલું છે આપના સ્ટુડિયોથી આગળ ત્યાં આગળ એની કેચપીટ બધી નાખેલી છે. પરિણામે આપણે વાત કરીએ કે જ્યારે વરસાદની માત્રા વધારે હોય, ગઈકાલે જે વરસાદ પડ્યો 5-1 ઇંચ વરસાદ સિંધુ ભવન એરિયાની અંદર આપણે પડ્યો થલતેજની અંદર, પરિણામે વોટર લોગિંગનો જે પ્રશ્ન થોડા સમય માટે થયો પરંતુ જેવો વરસાદ બંધ પડ્યો અને આ તરત જ આ તમામ માર્ગો છે, સિંધુ વન માર્ગ હોય, જીટીપીએલ નો માર્ગ હોય, આ તમામ માર્ગો પર વરસાદી પાણી બિલકુલ 1 કલાકની અંદર ઉતરી ગયા હતા. અને શહેરોમાં ક્યાંક અતરાળ પાણીની સમસ્યા ચલો છે ઓછી જોવા મળતી હોય છે પણ જે નવા ઉમેરાયેલા જે વિસ્તારો છે તેમાં પણ પાણીની આ પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે, તેનું શું?
જેમ જેમ એરિયા ડેવલપિંગ થતો જાય, અમદાવાદ પહેલા 450 ચોરસ કિલોમીટર એરિયામાં હતું, આજે અમદાવાદ મહાનગર 600 ચોરસ કિલોમીટર એરિયાની આસપાસ પહોંચી ગયું છે. જે પટ્ટા ઔડા વિસ્તારમાંથી મહાનગરની અંદર ભર્યા, તેની અંદર ધીમે ધીમે પ્રાથમિક સુવિધાના કામો, સ્ટ્રોંગ વોટર હોય, ડ્રેનેજના કામો હોય, આ બધા થયા છે. ત્યાં આગળ જે સાધન સ્ત્રોતો હતા ગ્રામ પંચાયતના મર્યાદિત હતા, પરંતુ મહાનગરની અંદર ભરતા એ લોકોને ડેવલપમેન્ટના વિકાસની તક મળી. ત્યાં આગળ તળાવ ઊંડા થઈ શકે, સ્ટ્રોંગ વોટર નખાય, આ ભાડજ એરિયા હોય, ચેનપુર એરિયા હોય, તદઉપરાંત બોપલ હોય, ગુમા હોય, સેલા હોય, આ તમામ એરિયા અત્યારે હાલમાં ડેવલપિંગ એરિયા છે. ત્યાં નવી નવી સ્કીમો આવી રહી છે, એની રીતે મહાનગરપાલિકા પણ ત્યાં આગળ એના નેટવર્કો નાખવા માટેની અત્યારથી એના પ્લાનિંગ, એની ડિઝાઇન, એના ટેન્ડરિંગ, આ બધી જ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. અને આવનાર સમયગાળા દરમિયાન જે એરિયા સિટીની અંદર ભર્યા છે તેમાં પ્રાથમિક સુવિધાના કામો ભૂતકાળની અંદર નતા થયેલા એ મહાનગરપાલિકા અત્યારે હાલમાં કહી રહી છે, જેથી ત્યાંના નગરજનોને હાલમાં જે થોડી તકલીફ પડે છે, આવનાર સમયગાળા દરમિયાન આ તમામ તકલીફો દૂર કરવાની અમારી ચોક્કસ મહાનગરપાલિકા ખાતરી આપે છે અને એની અંદર અમે ચોક્કસ પાર ઉતરીશું. શૈશવભાઈ, છેલ્લે ટૂંકમાં આમ શું કહેવા માંગશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કામગીરીને લઈને? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી દેખાઈ રહી છે, પણ કામગીરીમાં ઝડપ લાવવાની જરૂર છે. નવો પશ્ચિમ ઝોન છે, જે સૌથી વધારે કદાચ હવે ટેક્સ આપતો થઈ ગયો હશે, એને સાચવવાની જરૂર છે. ત્યાં પાણી પુષ્કળ ભરાય છે અને છેલ્લે સાબરમતી આપણી બધાની લાડકી નદી, આપણી વાલી સાબરમતીનું ડિસિલ્ટિંગ થયું નથી ઘણા વખતથી, તો એના નદીના પટમાં, નદીના ભાટામાં જે કઈ કાંપ ભરાયો છે, એ કાંપને ભરાવા, જે અંદર નીચે ચોંટી ગયો છે એને કાઢી અને આગળના વહેણમાં દરિયા સુધી પહોંચાડો, અને નદીની અંદર થયેલી જે પેલી વેલ છે એ વેલ આ તે બધું કરીને સાબરમતીની ચોખ્ખાઈ, પાછળ નવું પાણી આવશે પણ એના માટે રસ્તો બનાવી આપે મ્યુનિસિપાલિટી સાબરમતી નદીને વહેણ માટે. તો અમદાવાદની મોટી એક અમદાવાદ ઉપર જેને કહેવાય ને કે કામગીરી. 10 સેકન્ડમાં શું કહેશો? 10 જ સેકન્ડ ખાલી દેવાંગભાઈ. ચોક્કસ, સાબરમતી મહાનગરપાલિકાની અંદર જે રિવરફ્રન્ટ છે ભારતની આઇકોનિક ઓળખ છે. આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ આ રિવરફ્રન્ટમાં ઝડપથી પૂરો થાય એ માટેને એમના તરફ પૂરા પ્રયત્નો થયા, અને આજે દેશની અંદર આ સાબરમતી રિવરફ્રન્ટ વખણાઈ રહ્યો છે. તેને આગામી 6.5 કિલોમીટર સુધી અમે એને ઇન્દિરા બ્રિજ સુધી સાબરમતી રિવરફ્રન્ટને મહાનગરપાલિકા લંબાવી રહી છે. તદઉપરાંત જે ડેવલપિંગ એરિયા છે મહાનગરની અંદર, નવા વિસ્તારો જે કોર્પોરેશનની અંદર ભર્યા છે, એ લોકોને સુવિધા ઝડપથી મળે. સ્ટ્રોંગ વોટર હોય, ગાર્ડન હોય, ડ્રેનેજ હોય અને તળાવ, એ માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે. વાંગભાઈ, શૈશવભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ પ્રિમોન્સુની કામગીરીને લઈને ઘણી સારી એવી કામગીરી અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અત્યારે હાથ ધરવામાં આવી છે. ક્યાંક અત્યારે અમુક જે કામગીરી બાકી છે ને તેને પણ ઝડપથી પૂર્ણ કરાવવામાં આવશે તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રેણી કમિટીના ચેરમેન દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. તો આજના ઝીરો વર્ડ કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.